કાયોત્સર્ગ મારે શા માટે કરવો છે તે વિચાર કરવો પડે પેલા. ભગવાને 12 પ્રકારના તપ બતાવ્યા ને જે, બરાબર 12 પ્રકારના તપ બતાવ્યા. કાયોત્સર્ગ તપ છે કે જે છેલ્લું બતાવ્યું, કાયોત્સર્ગ તપ ધ્યાન અને પછી કાયોત્સર્ગ 12મું. બરાબર, તો કાયોત્સર્ગ ખરેખર તપ નથી પણ એક તપનું પરિણામ છે. ધ્યાન એ અંતિમ તપ છે. બરાબર, ધ્યાન એ સર્વશ્રેષ્ઠ તપ છે. એનું પરિણામ જે છે એ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગનો અર્થ છે કાયાનો ઉત્સર્ગ, એટલે છોડી દેવી. તમારો ઉપયોગ, કાયા છૂટતી નથી, કાયા તમારો ઉપયોગ હવે કાયામાં નથી, મનમાં નથી, વચનમાં નથી, તમારા આત્મામાં છે. ધીસ ઇઝ કોલ્ડ કાયોત્સર્ગ. અને એને માટે એ પ્રાપ્ત કરવા માટે તમારે ધ્યાન એટલે એકાગ્રતા, સમજણ. અને એના એ એકાગ્રતાને સાધવા માટે તમારે અનુપ્રેક્ષા કરવી જરૂરી છે. અને એ અનુપ્રેક્ષા જે છે એ 10મું તપ છે. સમજણ. તો હવે એ આ તો વાત આપણે ઘણી વખત કરી છે પણ છતાં આઈ વુડ લાઈક ટુ રિપીટ ધીસ. એ 10મું તપ જે સ્વાધ્યાય છે એ 5 પ્રકારે છે. એક પ્રકાર નથી, વાચના, પ્રવચના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મ ધ્યાન, ધર્મોપદેશ. તો એમાં જે ચોથું છે ને, જે ચરણ અનુપ્રેક્ષાનું, એ તમને સીધું ધ્યાનમાં લઈ જાય છે. હવે એના એની સિદ્ધિ માટે અભ્યંતર તપની અંદર બીજા 3 તપ મૂક્યા, પ્રાયશ્ચિત, વિનય અને વયાવચ. બરાબર. વયાવચનો અર્થ આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ કે ગુરુની કે ઓડિયલોની સેવા. અચ્છા, બરોબર. વયાવચનો અર્થ છે આજ્ઞા પાલન. આવી ગયું. હવે આજ્ઞાનું પાલન ક્યારે થાય? તમારામાં ગુરુ પ્રત્યે કે વડીલો પ્રત્યે વિનય હોય તો. ખરું, એટલે ત્યાં વિનય મૂક્યો એના પહેલા. અને વિનય કરતા પહેલા તમારા દોષોનું તમારે પ્રાયશ્ચિત કરવું જરૂરી છે. જરૂરી છે, દોષો ઉભા રાખી અને તમે વિનય ના કરી શકો, એટલે ત્યાં પ્રાયશ્ચિત મૂક્યો. આપણે પ્રાયશ્ચિતને માત્ર પ્રતિક્રમણના રૂપે સમજી અને પ્રતિક્રમણ કરી લીધું સવાર સાંજનું, એટલે આપણને એમ થયું કે મારા માટે આ પ્રાયશ્ચિત થઈ ગયું. બહુ ઊંડું છે અંદર પ્રાયશ્ચિત. પ્રતિક્રમણની અંદર જે ભાવ છે એ બહુ ઊંડો ભાવ છે. એ જ્યારે આત્મામાંથી બરોબર દ્રઢપણે તમે સ્વીકારો તો એ ત્યાર પછી જે વિનય આવે અને પછી જે આજ્ઞા પાલન આવે અને પછી જે બધા સ્ટેપ્સ આવે એ તમને કાયોત્સર્ગ સુધી પહોંચાડે. એ પહેલાં જે આપણે કાયોત્સર્ગ કરીએ છીએ ને, એ કાયોત્સર્ગ ખાલી માત્ર વ્યવહાર કાયોત્સર્ગ છે. એનાથી બધું બધું, જો તમારો ઉપયોગ ત્યાં થોડો સ્થિર રહ્યો તો પુણ્ય બંધ થાય, એથી વિશેષ કંઈ ના થાય. વિશેષ કંઈ નહીં. તો કાયોત્સર્ગ એ કર્મ નિર્જરા માટે અમોઘ શસ્ત્ર છે. ભગવાને આ જ કામ કર્યું. 12.5 વર્ષ સુધી ધ્યાન અને કાયોત્સર્ગ, ધ્યાન અને કાયોત્સર્ગ, ધ્યાન અને કાયોત્સર્ગ આ જ કર્યું. અને કેટલા અનંત કર્મોને બાળીને ભસ્મીભૂત કરે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. મોહરાજાને જીતવા માટે બહુ મોટી મહેનત અને બહુ મોટી લડાઈ કરવી પડે એમ છે. સાચી વાત છે. બરાબર બરાબર.